નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નહીં લાગે તો છે કે મજામાં જ હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ની અંદર કેતન ચિત્રકલામાં આપણે પેજ નંબર 22 પર 22 પેજ નંબર પર આપેલું ધ્વજ વંદન કરતા બાળકો તેમજ પતંગ ચગાવતો છોકરો બંનેમાંથી એક ચિત્ર આપણે પેજ નંબર 23 પર એટલે કે સામેના પેજ ઉપર આપણે એમને દોરીશું. એટલે કે તમને જે આ મનપસંદ ચિત્ર હોય, એટલે કે આ બંનેમાંથી જે તમને મનપસંદ, એટલે કે બંને ચિત્રમાંથી જે ચિત્ર તમને સારું લાગે, એ બંનેમાંથી એક ચિત્ર તમારે શું કરવાનું છે? અહીંયા સામેના પેજ ઉપર દોરવાનું છે. બરાબર છે? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે અહીંયા પતંગ ચગાવતો છોકરો દોરીશું. બરાબર છે? તો કે પતંગ ચગાવતો છોકરામાં શું કરવાનું છે? તો કે પતંગ ચગાવતો છોકરામાં આપણે પહેલાં અહીંયા તમારે ફરતી બાજુ, એટલે કે આ જે ચોરસ છે એવું ચોરસ અહીંયા આપણે આખા પેજ પર કરીશું, લંબચોરસ. બરાબર છે ને? તો અહીંયા મેં ડ્રો કરી રાખેલું છે, એટલે કે સ્કેલની મદદથી તમારે શું કરવાનું છે? અહીંયા લંબચોરસ દોરવાનું છે. હવે કે હવે આગળ પતંગ ચગાવતો છોકરો આપણે એ ઉપર લખીશું. તો કે પતંગ ચગાવતો છોકરો. બરાબર છે? હવે આ ચિત્રને આપણે અહીંયા ડ્રો કરવાનું છે, એટલે કે પતંગ ચગાવતો છોકરો છે તેમને. તો આપણે શરૂઆત કરીશું પતંગ ચગાવતા છોકરાને દોરવાની. તો કે આ પતંગ ચગાવતો છોકરામાં સર્વપ્રથમ આપણે અહીંયા ખૂણા ઉપર છોકરાનો સ્કેચ બનાવીશું. બરાબર છે? તો કે અહીંયા છોકરાને આપણે શું કરશું? પતંગ બતાવતો, એટલે કે એમનું મોઢું દોરીશું આ પ્રમાણે. આ એમનું મુખ થયું. બરાબર છે? તો આ પ્રમાણે તમારે શું કરવાનું છે? એમનું મો દોરવાનું છે. હવે મો દોરાયા બાદ તો કે એમના જે વાળ છે એ વાળને આપણે દોરીશું આ પ્રમાણે. તો અહીંયા તમારા વાળ દોરાઈ ગયા બાદ અહીંયા એમનો કાન બતાવી દો, પછી અહીંયાથી એમની ગરદનનો ભાગ છે અને અહીંયા પણ એમની ગરદનનો ભાગ છે. હવે એમના વાળ છે આ પ્રમાણે પાથી પડેલા, તો વાળને પણ બતાવી આપો જેથી ખબર પડે કે આ છોકરાના વાળનું ચિત્ર છે. હવે આ પ્રમાણે એમના વાળ છે. બરાબર છે? પછી આ ગરદનનો ભાગ છે ત્યાંથી આપણે એમની કોલર બતાવીએ આ પ્રમાણે. તો આ થઈ ગઈ એમનો કોલરનો ભાગ. પછી આપણે દોરીશું એમની આગળ એમની કોલર છે પૂર્ણ કરીશું આ પ્રમાણે. પછી તો કે પછી આ પ્રમાણે એમની કોલર છે જે અહીંયાથી લઈને અહીંયા પૂરી થાય છે આ કોલર એમની. બરાબર? ગળાની. હવે તો કે હવે આગળ એમની આંખો, અહીંયા એમની આંખો છે એ ક્યાં છે? તો કે પતંગ સમક્ષ છે એમની આંખો, એટલે કે જ્યાં એમનો પતંગ ચગી રહ્યો છે ત્યાં એમની નજર છે. તો આપણે નજરને આ પ્રમાણે બતાવીશું એમની. બરાબર છે? આ એમની આંખો, અહીંયા એમના નેણ છે, આ એમનું મુખ છે. બરાબર છે? આ થઈ ગયું છોકરાનો ચહેરો. હવે હવે આગળ એમના હાથ બતાવવાના આપણે. તો કે આ પ્રમાણે એમના હાથ છે, એટલે કે પતંગ ચગાવે છે તો પતંગ ચગાવતા છોકરા માટે હાથ એમના કેવા હશે? એમના ઉપર તરફ. તો આ એમનો શરીરનો ભાગ છે. બરાબર છે? પછી તો કે પછી આગળ વધતા એમના ખભાનો ભાગ, અહીંયા એમનો ખભાનો ભાગથી લઈને આ પ્રમાણે એમનો હાથનો ભાગ, અહીંયાથી એમનો ખભાનો ભાગથી લઈને બીજો હાથ એમનો આ પ્રમાણે. બરાબર છે? પછી તો કે અહીંયા એમનો આ શરીર, એટલે કે એમનો પેટનો ભાગ છે, અહીંયા એમના હાથ આ પ્રમાણે. હવે આગળ વધતા આ પ્રમાણે એમનો જે બીજો ભાગ છે, એટલે કે બીજો એમનો હાથ છે, એ હાથ વડે જે પણ કાંઈ એમને સામગ્રી અથવા તો વસ્તુ અથવા તો જે દોરી છે, અહીંયા પતંગ ચગાવે છે એટલે હાથમાં શું છે? એમના દોરી છે. હવે આ હાથને પૂર્ણ કરીશું તો કે આ હાથ એમનો ઉપર તરફ જઈ રહ્યો છે,
तो आपणे एने ऊपर तरफ जतो बतावीशुं। केम के पतंग चगावे छे एटले अहींयाथी केवो होय छे वळेलो, तो आ प्रमाणे एमनो हाथ पतंग चगावामां बतावेलो छे। एटले आपणे पण एवी रीतना पतंग चगावे छे एटले पतंग चगावतो बतावो पड़े। पछी आ प्रमाणे एमनी आंगळीओ छे, आ छे एमनी आंगळीओ मुठ्ठी वाळेली। केम तो के एमणे मुठ्ठीमां शुं पकड़ेली छे? दोरी। હવે આ એમના હાથ, એમનો હાથ થઈ ગયો, બરાબર છે? પછી હવે થોડેક નીચે આવીને એમની કોણીનો ભાગ, આ એમનો હાથ છે કે જેમાં એમણે મુઠ્ઠી વાળેલી હતી તે ભાગ, આ પ્રમાણે એમની મુઠ્ઠીઓ છે। હવે આગળ જતા ફરી અહીંયાથી એમના કમરનો ભાગ બતાવ્યો છે, એમણે બેલ્ટ પહેરેલો છે, આપણે પણ બતાવીશું બેલ્ટ પહેરેલો। અહીંયા એમનો આ બેલ્ટ છે, અહીંયા આપણે પૂરું કરીશું એનો શર્ટ, તો કે શર્ટમાં અહીંયા એમના બટન છે, બટન બતાવો। અહીંયા એક ખિસ્સો છે, ખિસ્સો બતાવો, બરાબર છે? આ થઈ ગયો એમનો ઉપરનો ભાગ, એટલે કે એમના શરીરનો ભાગ। હવે તો કે હવે આગળ નીચે પગનો ભાગ, તો પગે પગના ભાગમાં આ રીતે બતાવો, આ એમનો પગનો ભાગ, તો કે આ છોકરો છે એમના પગ ને જે આપણે આ રીતના બતાવ્યા, બરાબર છે? આ એમનો પેન્ટનો ભાગ એટલે કે આ એના પગ છે, આ છે એમના પગ। હવે અહીંયા એમને બૂટ પહેરેલા છે, તો પગના બૂટ પણ સાથે સાથે બતાવી દો કે આ એમના બૂટ છે, થઈ ગયા બૂટ। પછી આગળ વધતા હવે ફરી એમનો બીજો પગ બતાવશું, આ પ્રમાણે આ થઈ ગયો એમનો બીજો પગ, બીજા પગનું ચિત્ર, તો આ થઈ ગયો એમનો બીજો પગ। હવે બીજા પગનું બૂટ આપણે બતાવીશું આ પ્રમાણે, તો કે આ છે એમનું બીજા પગનું બૂટ, બરાબર છે? પછી હવે આગળ વધીએ, તો આ થઈ ગયો છોકરાનો સ્કેચ એટલે કે છોકરાનું ચિત્ર, બરાબર છે ને? હવે જુઓ, ચાલો આગળ વધીએ। હવે શું કરવાનું છે? તો કે પતંગ ચગાવતો બતાવવાનો છે આપણે, તો એમના હાથમાં દોરી હશે, તો કે અહીંયાથી આપણે લઈને એમના હાથની જે દોરી છે એમને આ પ્રમાણે લઈને અહીંયાથી એમના હાથમાંથી થઈને જે પતંગ છે એ તરફ બતાવીશું, બરાબર છે? આ દોરી છે, દોરીની સાથે શું છે? એમનો પતંગ, આ પ્રમાણે એમનો અહીંયા પતંગ છે, તો આ થઈ ગયો એમનો પતંગ, બરાબર? આ છે એમનો પતંગ, ચગતો પતંગ, આ એમની કિન્ના છે એટલે કે કિન્નાથી એમને બાંધેલો છે। હવે આ છે એમનો પતંગ, બરાબર છે? તો હવે આગળ વધીએ, તો કે દોરીના ભાગથી નીચેથી લઈને આપણે શું બતાવીશું? તો કે દોરો છે શેમાંથી આવે છે? તો ફિરકી બતાવીશું, કેમ કે પતંગ ચગાવે છે એટલા માટે, તો કે અહીંયા ફિરકી બતાવી દઈએ આ પ્રમાણે, આ મુજબ। ચલો આ થઈ ગઈ એની ફિરકી, બરાબર છે? આ ફિરકીનો દોરો। ચાલો હવે આ ચિત્ર થયા બાદ આ થયો છોકરાનો સ્કેચ, એટલે કે છોકરો છે પતંગ ચગાવતો આપણે બતાવ્યો। હવે તો કે એમની પાસે બે પતંગ બતાવી દઈએ, કેમ કે કાંઈ છોકરો એક પતંગ લઈને તો બેઠો નહીં હોય, બરાબર? બીજા પતંગ બે બતાવીએ આપણે, કે નીચે પડેલા પતંગ છે એ શું છે? એ છોકરાના, બરાબર છે? અને એક જ એક પતંગ આપણે અહીંયા બતાવી દઈએ, આ થઈ ગયા એમના પતંગો, બરાબર? હવે પાછળનું જે ચિત્ર છે એટલે કે જે મેદાનમાં એ દોરી રહ્યો છે એટલે કે પતંગ જે ચગાવી રહ્યો છે ત્યાંથી લઈને આપણે એમની પાછળ ઘર બતાવીશું, આ મુજબ કે જ્યાં એ મેદાનમાં ઊભો છે ત્યાં શું છે? એમની પાછળ ઘર છે, એટલે કે આ મુજબ અહીંયાથી લઈને
અહીંયા સુધી. હવે આમાં આપણે શું બતાવવાના છે? ઘર બતાવવાના છે. તો અહીંયા આપણે ઘરનું ચિત્ર બતાવીશું આ પ્રમાણે. બરાબર છે? કેમ? તો કે પાછળ ઘર તમને દેખાય છે એટલા માટે આપણે શું કરશું, અહીંયા ઘરનું ચિત્ર બતાવીશું. તો કે આ ઘર બતાવી દીધા બાદ બરાબર આ ઘર છે એમના પાછળ, કે જ્યાં છોકરો શું કરી રહ્યો છે? તો કે પતંગ ચગાવી રહ્યો છે. હવે પતંગ કેમની દિશામાં જઈ રહ્યા છે, પરંતુ તમારે શું કરવાનું? તો કે ઘરનું ચિત્ર આ રીતના બતાવ્યા બાદ એમનું બીજા જે પાછળના વૃક્ષો છે, જે ઘર છે, એ બધું શું કરવાનું છે? બતાવવાનું છે. તો અહીંયા એક વૃક્ષ બતાવી દઈએ આપણે, કે ઘરની પાછળ શું છે? એક વૃક્ષ ઉભેલું છે. અહીંયા ઘરની બાજુમાં એક બીજું પણ ઘર છે આ મુજબ. તો અહીંયા બીજું ઘર બતાવીએ, આ છે એમનું બીજું ઘર. અહીંયા એટલે કે એમની પાછળની જગ્યા પર એક બીજું વૃક્ષ છે. અહીંયા નાના નાના વૃક્ષો બતાવી દઈએ, જેથી પાછળ છોકરાની પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ આપણે શું દેખાય? વ્યવસ્થિત. હવે આ થયું વૃક્ષનું થડ, અને આ પ્રમાણે આપણે બીજું ઘર બતાવી દઈએ. હવે અહીંયા કાંઈ એક પતંગ તો ચગતો નહીં હોય, તો અહીંયા એક બીજી દોરી બતાવીએ, એમાં એક પતંગ ચગતો બતાવીએ આ પ્રમાણે. બરાબર છે? તો આ પ્રમાણે હજુ એક પતંગ આપણે શું કર્યો? ચગતો બતાવી દેવાનો છે, જેથી એમ થાય કે આકાશની અંદર પતંગ શું થઈ રહ્યા છે? ઉડી રહ્યા છે. હવે એક બીજી દોરી પણ બતાવીશું. તો કે વૃક્ષની ઉપરથી આમ બતાવીએ, વૃક્ષ તેમની પાછળ છે. અહીંયા એક પતંગ ચગે છે. બરાબર છે? અને આ પ્રમાણે છોકરો શું કરી રહ્યો છે? તો જે પતંગ ચગાવી રહ્યો છે, ચગી રહ્યા છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણો છોકરો છે, જે પતંગ ચગાવતો છોકરો, એમને આપણે આ પ્રમાણે દોરીશું. હવે આપણે આમાં શું કરવાનું? તો કે આપણે આની અંદર, તમારી પાસે મીણિયા કલર હોય તો મીણિયા કલર, અથવા તો તમારી પાસે પેન્સિલ કલર હોય તો પેન્સિલ કલરનો આપણે શું કરીશું? ઉપયોગ કરીશું. બરાબર છે? તો આમની અંદર તમારે શું કરવાના છે? તો કે તમને મન ગમતા, મનપસંદ હોય એવા શું કરવાના છે? મીણિયા કલર ભરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો સાંભળો, કે આ તો થયું કે તમારું એક ચિત્ર, કે જેમની અંદર તમારે શું કરવાનું હતું? તો કે મનપસંદ ચિત્ર દોરવાનું હતું. તો તમે આમાં તમારા મનપસંદ રંગો પણ પૂરી શકો છો, અથવા તો મનપસંદ રંગોને તમારી રીતે કોઈ પણ કલર આપી પણ શકો છો. એટલે કે અહીંયા તમે મીણિયા કલર, કે જે પણ કંઈ કલરનો તમે ઉપયોગ કરો, પેન્સિલ કલર છે, મીણિયા કલર છે, અથવા તો પેન્સિલ કલર છે, હવે તમારે જળ રંગો આવે નહીં, એટલા માટે તમારે જળ રંગોનો ઉપયોગ કરવો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા તમારા જે મીણિયા કલર છે એમની અંદર આપણે આની અંદર શું કરવાના છે? પૂરવાના છે. અને તમને મનગમતા રંગો શું કરી નાખવાના? તમારે પૂરી નાખવાના છે. એમ પડી ગઈ સમજ વિદ્યાર્થી મિત્રો? તો દરેક વિદ્યાર્થીએ આમની અંદર મનપસંદ રંગ આ મુજબ દોરીને પૂરવાના રહેશે. એટલે કે મીણિયા જે કલર છે એમનો પણ ઉપયોગ કરી શકો છો, અને તમારા જે અન્ય પેન્સિલ કલર હોય એમનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો દરેક વિદ્યાર્થી મિત્રો, પેન્સિલ અથવા તો તમારા મીણિયા કલર છે એમના ઉપયોગથી શું કરશો? તમે ચિત્રને દોરશો. હવે જો આ એક તો એક ચિત્ર થયું, હવે આની અંદર તમને ગમતો હોય રંગ પૂરી શકો છો. હવે તો કે અહીંયા જ આ મનપસંદ ચિત્રમાં આપણે દોર્યું પતંગ ચગાવતો, એમની જગ્યાએ તમે ધ્વજવંદન કરતા બાળકો પણ દોરી શકો છો. તો ચાલો આપણે જોઈએ એ કઈ રીતના દોરવા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચિત્ર દોર્યું પતંગ ચગાવતો છોકરો, હવે આપણે અહીંયા દોરીશું ધ્વજવંદન કરતા બાળકો. એટલે કે તમે બેમાંથી કોઈ ચિત્ર મનપસંદનું તમારું અહીંયા દોરી શકો છો. તો ચાલો આપણે એ ચિત્રને દોરીએ. તો અહીંયા એમની માફક જ આપણે પહેલાં શું કરી લેશું? તો કે એક લંબચોરસ બનાવી દઈશું, કે જેથી જેમની અંદર આપણે શું કરી શકીએ? ચિત્રને વ્યવસ્થિત દોરી શકીએ.
तो आ प्रमाण फरी लंबचोरस करीशू। हवे आमनी अंदर आपणे करवानुं छे ध्वज वंदन करता बाळको, एटले अहीं लखीशुं ध्वज वंदन करता बाळको। चलो ध्वज वंदन करता बाळको बतावा माटे सौ प्रथम पहेला आपणे अहीं एक ध्वज दोरीशुं, जेथी आपणे खबर पड़े कि ध्वज वंदन छे एनी बाजू में केटलेक सुधी बाळकोने उभा राखवानी, बराबर छे। तो के ध्वज वंदनो जे भाग छे ने आपणे अहीं दोरीशुं आ प्रमाणे, आ छे ध्वज वंदनो भाग, એટલે કે અહીંયા થઈ ગયો આ ધ્વજ વંદનનો જે ઓટલો છે, મતલબ કે ધ્વજનો જે ઓટલો છે તે હવે અહીંયા આપણે દોરીશું ધ્વજ, પછી આ પ્રમાણે કરતા જશું, હવે અહીંયા દોરીશું ધ્વજને, આ થઈ ગયો ધ્વજ, બરાબર છે। હવે એમની દોરી છે અહીંયા બાંધેલી છે, આપણે પણ એને બાંધીશું અને આ રીતના ફરકતી રહેશે, જે નીચે આવીને નીચે સુધી છે આ છે આપણો ધ્વજ, અહીંયા છે અશોક ચક્ર। દરેક વિદ્યાર્થી મિત્રો અશોક ચક્રને વ્યવસ્થિત રંગ કરીને પૂછશે। હવે આ આપણે બીજો દોરીએ છીએ, એટલે કે તમને જે ગમે છે એ ચિત્ર તમને આવડે છે અથવા તો ગમે છે એ ચિત્ર તમારે દોરવાનું છે। ચાલો પછી આગળ વધીએ, તો કે બાળકો દોરીશું, તો બાળકોને અહીંયા બતાવીએ પહેલાં, તો કે ધ્વજ વંદન કરતા બાળકોમાં બે બાળકો અહીંયા આપેલા છે આપણે। ચાલો બાળકોના ચહેરાઓ દોરીશું આ પ્રમાણે, આ છે બાળકોનો ચહેરો, બરાબર છે। કેમ, તો કે અડધો ચહેરો બતાવવાનું કારણ, તો કે એમનો હાથ ત્યાં બતાવેલો છે એટલા માટે, બરાબર છે। પછી આ થઈ ગયું એમનું મોઢું, આ એમના નેણ, આ એમની આંખો, આ એમનું નાક અને આ એમનું મોં। ચાલો આ થઈ ગયો એમનો ચહેરો, અહીંયા પણ એમને કોલર પહેરેલો, એટલે કે જે શર્ટ પહેરેલો છે એમની કોલર છે આ પ્રમાણે। હવે આ પ્રમાણે એમનો શર્ટ થયો, ચાલો શર્ટનું કામ પતી ગયું। હવે એમનો હાથ દોરીશું, તો કે અહીંયાથી લઈને એમનો હાથ છે આ મુજબ, અને આ છે એમનો શર્ટનો ભાગ, બરાબર છે। પછી આ એમનો બીજો ખભો છે, બીજા ખભાને આ પ્રમાણે બતાવ્યો, અહીંયા છે એમનું પેન્ટ, બરાબર છે। આ એમના બટન છે, આ એમનો બીજો હાથ, એટલે કે જે પ્રથમ હાથ જેનાથી એ ધ્વજ વંદન કરે છે એ હાથ, એ હાથને આપણે આ પ્રમાણે બતાવ્યો, અહીંયાથી એમની કોણીથી વળેલો બતાવો, અને પછી એમને શું કરતો બતાવો, ધ્વજ વંદન કરતો। તો ધ્વજ વંદનમાં એમના હાથને આપણે થોડોક વ્યવસ્થિત, કેમ કે નાનો છોકરો છે આપણે, તો આ પ્રમાણે અહીંયાથી લઈને આ પ્રમાણે, બરાબર છે। અહીંયા એમનો હાથ છે સલામી આપે છે, આ એમનો અંગૂઠો છે સલામી આપતો, બાકીના એમના શું છે આંગળાઓ, આ છે એમની સલામી, બરાબર છે। પછી આગળ વધીએ આપણે, આ એમના પગ સાવધાનની સ્થિતિમાં ઊભા હોય સલામી આપતા હોય, એટલે આ એમના પગ છે આ પ્રમાણે। હવે ઊભેલો બતાવવાનો છે, એટલે આ એમને બૂટ પહેરેલા છે આ મુજબ, બરાબર। આ થઈ ગયો છોકરો, જે સંપૂર્ણ પૂરો થવા આવ્યો છે આપણે, આ છે એમનો શર્ટ જે આપણે વ્યવસ્થિત બતાવ્યો નથી પણ બતાવવાનો છે આ પ્રમાણે, બરાબર છે। હવે અહીંયા આપણે બાજુમાં બીજો છોકરો આપ્યો છે, પણ આ એક છોકરાનો હાથ શું છે હજી આપણે બાકી છે, એમને પૂરો કરીશું,
આપણે અહીંયા જગ્યા છે પણ આપણે થોડોક પાછળથી નથી બતાવ્યો એટલે અહીંયા છોકરો થોડો કમાતો નથી. આ એમનો બીજો હાથ છે આ પ્રમાણે, બરાબર. તો આ થઈ ગયો બીજો છોકરો. પછી બાજુમાં જ એક છોકરો ઉભેલો છે એમને બતાવીએ આપણે આ પ્રમાણે. તો એમનો ચહેરો પણ બતાવીએ આ મુજબ. આ થઈ ગયો બીજા છોકરાનો ચહેરો. આ એમનું નાક, આ એમનો ચહેરો, બરાબર છે. પછી અહીંયાથી એમને એ પણ શું કરી રહ્યો છે, સલામી આપી રહ્યો છે. આ એમના વાળ, અહીંયા એમનું ગરદન આ મુજબ. અહીંયા પણ નાનો છે છોકરો એટલે નાનો બતાવ્યો છે આપણે. આ એમના ખભાનો ભાગ, આ એમના શર્ટનો ભાગ, બરાબર. આ છે એમની અહીંયાથી વળેલી કોણી. એ પણ શું આપી રહ્યો છે, સલામી. બરાબર, એને પણ સલામી આપતો બતાવવાનો છે આપણે આ મુજબ. પછી આગળ વધો. અહીંયાથી લઈને એમનો બીજો હાથ છે આ મુજબ. પછી કે એમનો હાથ આ મુજબ આગળ વળેલું છે. પછી આટલું પૂરું કરતા અહીંયા એમના બટન. હવે એમનો નીચેનો ભાગ બતાવીશું આ પ્રમાણે. તો આ છે એમના પેન્ટનો ભાગ, બરાબર છે. આ એમના બૂટ છે, બરાબર. ચા થઈ ગયા ધ્વજવંદન કરતા બે બાળકો. હવે તો કે હવે એમનો જે હાથ છે એ આ મુજબ છે. આ મુજબ બરાબર છે. હવે પાછળનું બેકગ્રાઉન્ડ છે એમનો આ મુજબ. કે અહીંયા એક શું બતાવી છે, શાળા. તો આપણે દોરીશું અહીંયા શાળા પાછળ, બરાબર. પછી તો શાળાનું ચિત્ર આ પ્રમાણે છે. તો અહીંયા આપણે શાળા બતાવીશું. શાળાના ચિત્રમાં તો ઘણા બધા વર્ગો બતાવ્યા છે, ઘણી બધી બારીઓ બતાવી છે. તો આપણે પણ શું બતાવીશું, બારીઓ આ મુજબ. ચલો થઈ ગયું. પછી તો કે એમનો એક માળ છે તો એ પણ બતાવીએ આપણે એમનો માળ આ પ્રમાણે. ચાલો આટલું થઈ ગયા બાદ અહીંયા તમને દરવાજાઓ બતાવેલા છે, એક બે. અહીંયાથી થોડોક દેખાય છે અને અહીંયાથી થોડોક દેખાય છે. એક વૃક્ષ છે, દરવાજાની ઉપર જ દરવાજો છે આ પ્રમાણે. અને અહીંયા તમને એક વૃક્ષનું ચિત્ર આપ્યું છે અહીંયા. તો અહીંયા આપણે શું કરશું, એક વૃક્ષ બતાવીશું આ પ્રમાણે, બરાબર છે. તો અહીંયા એક વૃક્ષનું ચિત્ર છે. તો વૃક્ષના ચિત્રને બતાવીએ આપણે આ મુજબ, અહીંયા આ મુજબ. હવે જે ભાગ આપણે આમાંથી દેખાતો નથી એને શું કરી નાખવાનો છે, ભૂસી નાખવાનો છે, બરાબર છે. કેમ કે તમે ચિત્રમાં કલર પૂરશો એટલે શું થશે, બધું જ દેખાતું બંધ થઈ જશે. હવે અહીંયાથી વૃક્ષ છે એક બે ત્રણ સ્ટેપમાં અહીંયા સુધી પહોંચાડવાનું છે, બરાબર. અડધું જ દેખાય છે આપણે. તો બાકીનું જેટલું પણ અંદર આવી જાય વૃક્ષમાં એ બધું શું કરી નાખવાનું, ભૂસી નાખવાનું. એટલે આની જે અંદર કલર પુરાઈ જશે, રંગ પુરાઈ જશે એટલે બધું શું થઈ જશે, દેખાતું બંધ થઈ જશે. તો આ છે શાળા પાછળ આપેલી બેકગ્રાઉન્ડમાં. હવે હજી બેકગ્રાઉન્ડ એનું થોડુંક છે, એમાં તમને એક વૃક્ષ અહીંયા આપ્યું છે. તો તમે પણ અહીંયા એક વૃક્ષ બતાવો અને વૃક્ષને આ પ્રમાણે શું કરો, આકાર આપો વૃક્ષનો, બરાબર છે. હવે આગળ વધતા
આગળ વધો. હજી તમને પાછળના બેકગ્રાઉન્ડમાં થોડુંક ગાર્ડન જેવો ભાગ આપ્યો છે, એટલે કે દિવાલ જેવો ભાગ, દિવાલ જેવા ભાગને અહીંયા બતાવો. બરાબર છે, એમના ઉપર તમને આપી છે વૃક્ષોની આમાં માળા આપી છે, મતલબ કે હાર માળા છે, નાના નાના વૃક્ષો, નાના નાના છોડવાઓ બતાવેલા છે એ પ્રમાણે. તો હવે એમની દોરી છે એમને આ રીતના વીંટાળેલી છે અહીંથી લઈને અહીંયા, બરાબર અહીંયા એના ભૂમકાઓ છે. હવે સાંભળો વિદ્યાર્થી મિત્રો, આ થયો બાળકો, એટલે કે જે તમારું ધ્વજવંદન કરતા બાળકો છે એમનું ચિત્ર. હવે તમારે આમની અંદર આ પ્રમાણે પણ રંગ પૂરી શકો છો, અથવા તો તમારો મનગમતા રંગો પણ પૂરી શકો છો. તો તમે આ ચિત્રને પણ દોરી શકો છો, અથવા તો આ ચિત્ર પણ દોરી શકો છો. એટલે બેમાંથી એક ચિત્ર શું કરવાનું છે, તમારે દોરવાનું રહેશે અને એમની અંદર મનપસંદ રંગ પૂરવાનો રહેશે.